अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण चार विषय अंग्रेजी विषयांक यूनिट सिक्स कोको इज कॉलिंग जेमा स्वाध्याय पोथी कार्य विद्यार्थिनी मित्रों आज आप स्वाध्याय पोथी कार्य में प्रश्न छ करीशुं। प्रश्न छ करता पहला अपने थोड़ी समझूती मेळवी लईए। वेर इज प्रश्न पूछवामां आव्यो छे, वेर इज एटले के क्या छे, तो शू क्या छे, तो कोई पण वस्तु व्यक्ति प्राणी पक्षी वगैरे क्या छे अथवा तो तेनु स्थान जाणवा माटे वेर वडे प्रश्न पूछाय छे। आगळ छे वॉट इज सी अथवा ही डूइंग, प्रश्न पूछवामां आव्यो छे वॉट इज सी डूइंग अथवा तो वॉट इज ही डूइंग, ते शू करी रही छे अथवा वॉट इज ही डूइंग ते शू करी रह्यो छे। सी आवे तो छोकरी माटे वपराय छे अने ही जे छे ते छोकरा माटे वपराय छे। तो जाणवा माटे एटले के कोई पण व्यक्ति शू करी रही छे ते जाणवा माटे वॉट इज ही सी अथवा इट डूइंग वडे प्रश्न पूछाय छे, जेमां प्राणी अने पक्षी विषे पण प्रश्न पूछाई सके। तो चलो आपणे प्रश्न छ जोईशुं। प्रश्न छ चित्र जोई प्रश्न वाँचो अने उदाहरण प्रमाणे कौंसमांथी योग्य उत्तर पसंद करी लखो। जो अहीं एक्जाम्पल आपवामां आव्युं छे, पहेलुं एक्जाम्पल छे चित्र जोवानुं छे, प्रश्न वाँचवानो छे अने कौंसमांथी योग्य उत्तर पसंद करीने लखवानो छे। तो वेर इज ध कैट, શું આપવામાં આવ્યું છે, બિલાડી ક્યાં છે, પ્રશ્ન શું છે, બિલાડી ક્યાં છે। હવે અહીં આપણે બે ઉત્તરો આપવામાં આવ્યા છે, જવાબ આપવામાં આવ્યા છે, એક તો છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ અને બીજું છે ઇટ ઇઝ ઓન ધ રૂફ। તો અહીં ક્યાં બેસેલી છે બિલાડી, ટેબલ ઉપર બેસેલી છે, તો અહીં આપણે લખીશું ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ પર છે, ક્યાં છે, તે ટેબલ પર છે। હવે બીજું એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું છે, છોકરાનું ચિત્ર છે અને તે ભોજન કરી રહ્યો છે, તો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વોટ ઇઝ હી ડુઈંગ, શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તે શું કરી રહ્યો છે। તો અહીં આપણે કૌંસમાં જોવાનું છે શું આપવામાં આવ્યું છે, હી ઇઝ ડ્રિંકિંગ અને હી ઇઝ ઇટિંગ। તો હવે તે પાણી પીએ છે અથવા તો અહીં આપવામાં આવ્યો છે બીજો જવાબ કે તે ખાઈ રહ્યો છે અથવા ભોજન કરી રહ્યો છે। તો શું આવશે જવાબ, હી ઇઝ ઇટિંગ, તે ખાઈ રહ્યો છે। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું, પહેલું છે વેર ઇઝ સી, શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। અહીં એક ચિત્ર દેખાડવામાં આવ્યું છે જેમાં છોકરી કિચનમાં કશુંક કરી રહી છે, તો શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વેર ઇઝ સી, તે ક્યાં છે। તો અહીં છે કૌંસની અંદર સી ઇઝ ઇન ધ ગાર્ડન અથવા તો સી ઇઝ ઇન ધ કિચન, તો તે ક્યાં છે, ગાર્ડનમાં છે કે કિચનમાં છે, તો કિચનમાં છે। તો અહીં આપણે શું લખીશું, સી ઇઝ ઇન ધ કિચન, તે રસોડામાં છે। બીજું છે વોટ ઇઝ હી ડુઈંગ, હવે ચિત્ર આપવામાં આવ્યું છે અને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે શું કરી રહ્યો છે। અહીં કૌંસમાં આપવામાં આવ્યું છે હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ અને હી ઇઝ પ્લેઇંગ, એટલે કે તે શું કરી રહ્યો છે। તો અહીં આપણે લખીશું હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, તે પતંગ ઉડાડી રહ્યો છે અથવા તો પતંગ ચગાવી રહ્યો છે। નંબર થ્રી વેર ઇઝ હી, શું છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે ક્યાં છે, છોકરા માટે હી વપરાય છે એટલે અહીં પ્રશ્ન છે વેર ઇઝ હી, તે ક્યાં છે। કૌંસમાં આપવામાં આવ્યું છે હી ઇઝ ઇન ધ ગાર્ડન અને હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તો હવે તે ક્લાસરૂમમાં છે કે ગાર્ડનમાં છે તેના વિશે પૂછવામાં આવ્યું છે।
तो અહીં આપણે લખીશું ही इज इन ध गार्डन। છોકરો ક્યાં છે? બગીચામાં છે ને? ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે તે બગીચામાં છે, તો આપણે અહીં લખીશું ही इज इन ध गार्डन, તે બગીચામાં છે। હવે નંબર 4, વોટ ઇઝ સી ડુઈંગ? હવે છોકરી માટે શું વપરાશે? સી વપરાય છે, તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે શું કરી રહી છે? કૌંસમાં છે સી ઇઝ રીડિંગ અને સી ઇઝ સ્લીપિંગ, તો હવે તે શું કરી રહી છે? ઊંઘી રહી છે, તો આપણે અહીંયા જવાબમાં શું લખીશું? સી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહી છે અથવા તો ઊંઘી રહી છે। નંબર 5, વેર ઇઝ સી? હવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે ક્યાં છે, તો અહીં ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે, જવાબમાં આપવામાં આવ્યું છે બે જવાબ છે। એક તો છે સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ અને સી ઇઝ ઇન ધ ગાર્ડન, તો હવે તે ક્લાસરૂમમાં છે કે ગાર્ડનમાં છે, વર્ગખંડમાં છે કે બગીચામાં છે? તો ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે તે વર્ગખંડમાં બેસી છે, એટલે આપણે અહીં લખીશું સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ, તે વર્ગખંડમાં છે। નંબર 6, વોટ ઇઝ સી ડુઈંગ? હવે અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે શું કરી રહી છે, તો અહીં કૌંસમાં જોવાનું છે, બે જવાબ આપવામાં આવ્યો છે, પહેલું છે સી ઇઝ ક્લેપિંગ અને સી ઇઝ ડાન્સિંગ, તો હવે તે શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે છોકરી, તો અહીં આપણે શું લખીશું? સી ઇઝ ડાન્સિંગ, તે નાચી રહી છે। આગળ જોઈશું નંબર 7, વેર ઇઝ ધ ડોગ? શું છે? કૂતરો ક્યાં છે પૂછવામાં આવ્યું છે, કે કૂતરો ક્યાં છે? જવાબમાં છે ઇટ ઇઝ ઓન ધ ચેર અને ઇટ ઇઝ ઓન ધ ટેબલ, હવે તે ટેબલ પર છે કે ખુરશી પર છે તે અહીં જવાબમાં આપવામાં આવ્યું છે, તો શું લખીશું આપણે? ચેર પર છે વિદ્યાર્થીની મિત્રો, તો અહીં આપણે લખીશું ઇટ ઇઝ ઓન ધ ચેર, તે ખુરશી પર છે। નંબર 8, વોટ ઇઝ હી ડુઈંગ? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે શું કરી રહ્યો છે? હી એટલે છોકરા માટે વપરાય છે ને, તો આપણે અહીંયા શું પૂછવામાં આવ્યું છે? વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? કૌંસમાં છે હી ઇઝ સિટિંગ અને હી ઇઝ સ્વિમિંગ, તો અહીં આવશે હી ઇઝ સ્વિમિંગ, તે તરી રહ્યો છે, ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે કે તે તરી રહ્યો છે। નંબર 9, વોટ ઇઝ હી ડુઈંગ? અહીં આપવામાં આવ્યું છે, ચિત્રની અંદર જુઓ વિદ્યાર્થીની મિત્ર, એક છોકરો છે તે ઝાડ પર ચડી રહ્યો છે, કૌંસમાં જોઈશું હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી અને હી ઇઝ પ્લેઇંગ ચેસ, તો અહીં શું છે? ચેસ રમી રહ્યો છે કે પછી ઝાડ પર ચડી રહ્યો છે? તો અહીં આપણે શું લખીશું? હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તે ઝાડ પર ચડી રહ્યો છે। નંબર 10, એક છોકરી સાયકલ ચલાવી રહી છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? અહીં કૌંસમાં આપવામાં આવ્યું છે સી ઇઝ વોકિંગ અને સી ઇઝ રાઇડિંગ અ સાયકલ, તો હવે તે સાયકલ ચલાવી રહી છે, તો આપણે લખીશું સી ઇઝ રાઇડિંગ અ સાયકલ। નંબર 11, વોટ ઇઝ હી ડુઈંગ? હવે અહીં કૌંસમાં છે હી ઇઝ ઇટિંગ અને હી ઇઝ ડ્રિંકિંગ, તો હવે તે શું કરી રહ્યો છે? ખાઈ રહ્યો છે કે પી રહ્યો છે? ઇટિંગ એટલે ખાવું અને ડ્રિંકિંગ એટલે પીવું, તો તે પાણી પીએ છે, એટલે આપણે અહીં શું લખીશું? હી ઇઝ ડ્રિંકિંગ, તે પાણી પીએ છે। હવે નંબર 12 જોઈશું, એક છોકરી છે જે દોરડા કૂદી રહી છે, તો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? સી એટલે છોકરી માટે વપરાય છે, તો વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? કૌંસમાં છે સી ઇઝ સ્કીપિંગ અને સી ઇઝ જમ્પિંગ, તો જવાબ આવશે સ્કીપિંગ એટલે દોરડા કૂદવું, તો શું કરી રહી છે? તે દોરડા કૂદી રહી છે, તો અહીં આપણે લખીશું સી ઇઝ સ્કીપિંગ એટલે કે તે દોરડા કૂદી રહી છે।
विद्यार्थिनी मित्र अहीं सुधी तमने समझ पड़ी गई हसे। तमे तमारी स्वाध्याय पोथीनी अंदर स्वच्छ अने सुंदर अक्षरे आ लेखन कार्य करी लेशो। अल्लाह हाफिज।